ને મિત્રો, નેક્સ્ટ જે પરીક્ષા આવી રહી છે એમાં એક્સ્ટ્રા સમ્સ જોઈ રહ્યા છે. એમાં સ્ટાફ સિલેક્શન 2013 ની અંદર પૂછાયેલો સમ છે. જો 4x-5z = 16 હોય અને x z = 12 હોય તો 64x^(-125z^) = ખાલી જગ્યા. મિત્રો, લાંબુ લાંબુ સૂત્ર કરવું છે કે સીધે સીધો દાખલો ગણિત લેવો છે? તમે તરત જ કહેશો કે હા સર, તમારું સૂત્ર આપો. તો જયેશ સરનું એક સૂત્ર આપી દો. આપી દો. ઓકે મિત્રો, આવા સમમાં શું હોય છે કે તમે જુઓ કે આ 4x નો જો તમે ઘન કરો ને તો 64x3 થાય, અને 5z નો ઘન કરો ને તો 125z3 થાય. એટલે કે આ બંનેના ઘનનો તફાવત, અહીંયા એક તફાવત આપ્યો છે અને અહીંયા બંનેના ઘનનો તફાવત એવું આપ્યું હશે. અને આવું પૂછવાનું હોય એટલે થોડો લાંબો દાખલો થાય, કારણ કે તમારે સ્ક્વેર વાળું પણ જોવું પડે અને પછી આ ક્યુબ વાળું જોવું પડે. મિત્રો, તમે કયો છો તો ચલો આપી દઉં. તો સૂત્ર કોનું છે? જયેશ સરનું સૂત્ર. મિત્રો, તમને મજા આવે છે એટલે તમારા માટે હું નવા સૂત્ર ગોતું છું. જો મિત્રો, ધારો કે તમને એમ કીધું હોય કે x-y, જેમ કે અહીંયા આપ્યું છે બરોબર, x-y જેવું, એને તમારે જે જવાબ આપ્યો ને એ ધાર લ્યો, કંઈક તો આપ્યું જ હશે, જેમ કે અહીંયા આપ્યું જોઈ લઈ. પછી આ બેનો ગુણાકાર, આ x અને આ y, ઈ બેનો જે ગુણાકાર છે ને એને તમે b ધારી લ્યો. આવું આવડે કે ના આવડે? બસ દાખલો પૂરો. તો તમને કોઈ એમ કહે ને કે x^(-y)) એટલે કેટલા, તમારે શું કરવાનું ખબર છે? જે a હોય ને એનો ઘન કરી નાખવાનો, કરી નાખો. પછી આની વિરુદ્ધ નિશાની, અહીંયા ઓછા છે ને તો અહીંયા આપણે શું કરી નાખશું? વત્તા. અને 3ab લ્યો પતી ગયું. કોઈ કહેશે સર અહીંયા વત્તા આપ્યું હોય તો અહીંયા એને શું પૂછ્યું હશે? વત્તા. તો તમારે અહીંયા શું કરી નાખવાનું? ઓછા. ફરીથી અહીંયા ઓછા હશે તો અહીંયા તમે વત્તા કરી નાખશો, અહીંયા વત્તા આપ્યું હશે તો ઓછા કરી નાખશો. તો આવું સૂત્ર યાદ રહી જાય કે ન રહી જાય? સિમ્પલ, તમને આવું પૂછ્યું જ હશે. તમારે એ અને બી લેવાના છે, એનો ઘન કરવાનો છે, એના સાથે જો અહીંયા ઓછા હશે તો વત્તા 3ab અને વત્તા હશે તો ઓછા 3ab. ઇઝ ઇટ ઓકે? જોઈએ અહીં શું થશે કે જો 4x-5y, ચાલો એને શું ધાર લેશું? એ. પછી આ બેનો ગુણાકાર 4 5 20 xy, 20xy ને શું ધાર લેશું? બી. બરાબર. તો હવે જોવો જોઈએ, તમને આનો ઘન પૂછ્યો જ છે ને, એક્સ ઘન અને ઓછા વાય નો ઘન આ પૂછ્યું જ છે. તો તમારા કે જવાબ રેડી જ છે. શું જવાબ છે? એનો ઘન. અને જો અહીંયા ઓછા છે તો શું કરી નાખશો? વત્તા 3ab. બસ કામ પતી ગયું. મિત્રો, એક કહેશો કે એ તમને આપી દીધા છે જો ડાયરેક્ટ, કેટલા આપ્યા છે? 16. તો એની કિંમત કેટલી મળી ગઈ? 16. બીમાં શું થશે ખબર છે? xy ની જ કિંમત આપી છે, 20 ની નથી આપી. તો અહીંયા તમે 12 મૂકી દો તો 12 × 20 × 12 બરાબર ને, 240. તો આપણું કામ તો પૂરું થઈ ગયું છે. જોયો છે એનો ઘન એટલે કેટલા? 16 નો ઘન વત્તા 3 ab, ચાલો એટલે કેટલા? 16, અને ગુણ્યા કેટલા? 240. બસ કરી નાખો ગુણાકાર. મિત્રો, અહીં તમે 16 નો ઘન કરશો એટલે 16 × 16 × 16 એટલે 256 × 16 એટલે કે 4096 આવશે. બરાબર. 16 × 3 = 48, એના ભેગા 240 ગુણશો તો આટલાનો જે ગુણાકાર છે એ આવશે 11520. લખ્યું શું કે 4096 અને 11520. જોજો, 9 ને 2 11 ને 6 ને 5 ને 15 1616 એવું ક્યાંય છે? ચોક્કસ છે. તો મિત્રો, આટલો સરસ રીતે તમે ઝડપથી કરી શકશો. સૂત્ર શું કરશો? જો તમને x-y આપ્યું તો એનો ઘન વત્તા 3ab, અને જો વત્તા આપ્યો હોય તો એનો ઘન ઓછા 3ab. એક સમ જોઈ લેવો છે. મિત્રો, આ સમ થોડો હાર્ડ એટલે છે કે સ્ટાફ સિલેક્શનમાં પૂછાયો હતો, અને થોડો હાર્ડ એટલે છે કે અહીંયા છે ને, જો આ બેનો ગુણાકાર નથી આપ્યો, સીધો xz જ આપ્યો છે. એટલે આપણે તમારે જોયું હશે કે અહીંયા xy ની, સોરી, xz ની કિંમત મૂકી અને તમારે શોધવું પડશે. અહીંયા એકચ્યુઅલી y નથી, z છે. અહીંયા y નથી, z છે. તો xz ની કિંમત મૂકી અને તમે આ શોધ્યું છે. પણ મિત્રો, દાખલા તરીકે સિમ્પલ એક પૂછીએ અને તમે કેવી રીતે કામ કરો છો ચેક કરીએ. જેમ કે આ સૂત્ર જાણો છો, અહીંયા વત્તા હોય અને એ ધાર લીધો છે, અહીંયા ગુણાકાર છે અને બી ધાર લીધો છે. તો એક્સ ઘન વત્તા વાય ઘન જો પૂછે તો પહેલાનો ઘન, અને અહીંયા વત્તા હતો ને એટલે અહીંયા ઓછા મૂકી દેશું. ધારો કે અહીંયા ઓછા હોત એટલે આપણું અહીંયા ઓછા પૂછ્યું હોત તો અહીંયા વત્તા આવી જશે. ઓકે ચાલો જોઈએ. જોયો છે x-y = 1. ચાલો એ બરાબર કેટલા છે? તરત કહેશો 1. ચાલો xy આ બેનો જ ગુણાકાર છે કે નહીં? હા. તો બી બરાબર કેટલા છે? 6. બસ દાખલો પતી ગયો. જોયો છે ઓછા છે ને તો આપણું સૂત્ર શું થઈ જશે? એ ઘન વત્તા 3ab. જોયો છે એ ઘન, એક નો ઘન મોઢે કરી નાખવું છે, 1 વત્તા 3, એ એટલે 1, બી એટલે કેટલા? 6. જોયો છે એક,
શું હશે? એક વત્તા 36, 18 એક 18, 18, જવાબ શું હશે? 19. તો મિત્રો આટલું સહેલું છે, ચેકિંગ કરું છે, ચલો કરીએ. મિત્રો એક રીતિ છે કે તમે આના આધારે, આ બે સમીકરણના આધારે પણ તમે ગોતી શકો. જોવો જોઈએ કેનો ગુણાકાર 6 થાય, તો કે 3 દુ 6 અને 3માંથી 2 જાય તો 1, એટલે કે આ 3 છે અને આ 2 છે. જોવો જોઈએ બરાબર છે. તો હવે તમારે આને જોવો જોઈએ, 3 તેરી 9 તેરી 27 અને આ 2 છે, 2 દુ 4 દુ 8, આ બેની બાદ બાકી. જોવો જોઈએ 19 આવી ગયા કે નહીં. પણ મિત્રો આપણે આગલો જે સમતો ને એમાં આવી રીતે તમે અવયવય સીધે સીધા તમને પૂર્ણ નથી મળતા, સમય મળે છે, એટલે એ આ અઘરું પડે. અહીંયા તમને આ કદાચ સહેલું લાગે, પણ જ્યારે આ રીતે પૂછ્યું હોય ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકશો અને આ જયેશ સરનું સૂત્ર તમને સ્પીડમાં કરાવી દેશે, લાંબી ગણતરી નહીં, માત્ર ઝડપથી ગણી શકશો. ઓકે ફ્રેન્ડ્સ, એક હજુ પ્રેક્ટિસ કરી લેવી છે, ચલો કરીએ. ને મિત્રો હવે તમે ક્લિયર છો, આને તમે શું કહી દેશો એ, આને શું કહી દેશો બી, અને સૂત્ર તમે જુઓ અહીંયા વત્તા આપ્યું છે, અહીંયા વત્તા પૂછ્યું જ છે, એટલે તમે શું કરશો, એ નો ઘન ઓછા 3 એ બી. ચાલો એ નો ઘન એટલે 5 નો ઘન, મોઢે આવડે છે 125, 3 એ બી એટલે 5 તેરી 15 અને બી એટલે 4 15 ચોકુ 60. જો જે આમાંથી જાય કેટલા આવે, 65. ખ્યાલ આવી ગયો મિત્રો? આનું ચેકિંગ કરવું તો એક્સ અને વાયની કિંમત તમે મેળવી શકો. જો એક્સ બરાબર 4 હોય, વાય બરાબર 1 હોય, જો 4 ને 1 5, 4 એકુ 4, આ તો મસ્ત તાળો મેળવીએ છીએ બરાબર ને. તો જે ચોકે ચોકે 16 ચોકુ 64, 4 નો ઘન અને વત્તા વાય નો ઘન એટલે 1 નો ઘન કેટલા આવે, 65. જો જાય 65, આય 65. મિત્રો તો આ ચેકિંગ કર્યું હતું, પણ સૂત્ર તમને યાદ જ રહી ગયું છે કે જ્યારે આ હોય એની વત્તા વાળું આપ્યું એને એ ધાર્યું, ઓછા આપ્યું તો એનો એ ધાર્યો, અને ઈ બંનેનો ગુણાકાર છે એને બી ધારવાનો બરાબર. તો વત્તા એક્સ નો ઘન વત્તા વાય ઘન પૂછ્યું હશે તો તમે 1 ઘન ઓછા 3 એ બી કરશો, ઓછા હશે તો અહીંયા વત્તા કરી નાખશો. તો મિત્રો જે સરના સૂત્રો જે જે આવતા જાય એ પાકા કરતા જાજો, તો લાંબા લાંબા દાખલાની અંદર પણ તમે 2 સેકન્ડની અંદર દાખલા ગણી શકશો, મજા આવશે, અને આપણે જે પેપર પૂરું થશે કે ન થાય એવી ચિંતા છે એ નીકળી જશે. મને ઘણા મિત્રોએ કીધું કે સર, અમારા સિનિયર ક્લાર્કની અંદર ગણિતના દાખલા ગણવા ગયા એમાં અમારો સમય ઘટ્યો. મિત્રો સમય ઘટે એ કોઈ રીતે ન પોસાય, કારણ કે આપણે આવડતું હોય અને રહી જાય તો એ તો બહુ મોટું નુકસાન થાય. તો હવેથી કેર કરજો અને પ્લેલિસ્ટની અંદર બધા કેટલા બધા દાખલાઓ છે તો જેમ જોશો એમ મજા આવશે. તમારે પ્લેલિસ્ટમાં જવાનું છે, ક્યાંય પણ મૂંઝાઓ તો કોમેન્ટ્સ દ્વારા આપણે મળતા તો રહીએ છીએ. ઓકે, ઓલ ધ બેસ્ટ.